अब प्रस्तुत है आपके सामने विकप न्यूज की विशेष प्रस्तुति। दमन के तमाम विस्तार की सड़कें बेहद खराब है, इस पर अपना विचार रख रहे हैं कांग्रेस के महामंत्री खुर्शीद मांजरा। अपने साथ दमन दीव प्रदेश महामंत्री खुर्शीद भाई मांजरा जमनी साथ बैठक बातों करी थी। खुर्शीद भाई, दमन शहरी रोड की हालत बदतर हालत है, તમે બી બરાબર જોયું છે એ બાબતે તમારું શું કહેવું છે? દમણના શહેરી રસ્તા જે છે એ ખરેખર તમે સાચી વાત કરી, ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે। તમને ઉદાહરણના રૂપે જણાવું તો તમે ધોબી તલાવવાળો રોડ જોઈ લો। આ રોડમાં જ્યારે પણ જબરજસ્ત ધોળમાર વરસાદ પડે છે ત્યારે આ રોડમાં કોની સુધી મણિયા સુધી પાણી આવી જાય છે। અને ઘણીવાર મેં પીડબ્લ્યુડીની ટીમને અને એન્જિનિયરોને ત્યાં કામ કરતા જોયા છે, બંને સાઈડ એ લોકો ખાડા ખોદીને કામ કરે છે, પાઇપ મૂકે છે, પછી શું થાય છે પાછો વરસાદ પડે છે ત્યારે પાછા પાણી ભરાઈ જાય છે। અત્યારે તમે અત્યારની પરિસ્થિતિ 15 મિનિટ પહેલાંની પરિસ્થિતિ બતાવો કે 4-5 દિવસથી આ રોડ સદંતર બંધ કરી દીધો છે, બંને તરફ પોલીસના બેરિકેડ મૂકી દીધા છે અને એ રોડ પર સ્કૂટર જતું હતું, એવું કરવા જોઈએ કે સ્કૂટર જાય, કારણ કે રામદાસ હોસ્પિટલ આવી છે, બીજી એક હોસ્પિટલ આવી છે, મરવડ જવું હોય તો સિટીમાંથી સુપ્રીમમાંથી ખારીવારથી લોકો જો આવતા હોય તો શોર્ટકટ મારીને આમાંથી નીકળી જાય, ચાર રસ્તા તરફ જતાં તમે પાછું હસન અલી જે કંટ્રોલની દુકાન છે ત્યાં તમે ટ્રાફિક જોવો છો। એકદમ વિકટ પરિસ્થિતિ દમણ શહેરી વિસ્તારમાં થઈ ગઈ છે, એવી જ પરિસ્થિતિ ગામડામાં પણ છે। પણ શહેરી વિસ્તારની વાત કરે તો આ પરિસ્થિતિ, આવી જ પરિસ્થિતિ તમે રાજ પેલેસ હોટલ પાસે જાય, આઈસ ફેક્ટરીનો વળાંગનો રોડ છે, એ તરફથી બીજો એક કટમાં રોડ પડે છે, એ રોડમાં બંને તરફ બેરિકેડ પણ નથી। એકવાર એક કોન્વેન્ટ સ્કૂલની એક રિક્ષા અંદર પડી ગઈ હતી ને 3 છોકરાને જાનહાની, ભગવાનનો શુકર હતો કે જાનહાની ન થઈ, પણ એમને ઈજા પણ ઘણી થઈ હતી, માથામાં એકને જબરદસ્ત લાગ્યું હતું, માછીમાદન સ્કૂલનો કે ક્યાંનો છોકરો હતો। તો આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને પીડબ્લ્યુડીની ટીમ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ MDR રોડ જે છે એ પીડબ્લ્યુડીના અંદર આવે છે અને ઘણા એવા રોડ ઇન્ટરનલ છે, સુપ્રીમના રોડ છે અને બધા જ વોર્ડમાં તમે જાઓ ઇન્ટરનલ રોડ, બસ સ્ટોપથી અંદર વોર્ડ નંબર રાણા સ્ટ્રીટ તરફ જાઓ, મુસ્લિમ એરિયા ખારાવર તરફ જાઓ, આ બધા રોડ એકદમ એવી વિકટ પરિસ્થિતિમાં છે કે એના સળિયા બહાર આવી ગયા છે અને લોકો સ્કૂટર લઈને તમે જ્યારે જાઓ તો એ સળિયા સ્કૂટરના ટાયરમાં લાગે તો પંક્ચર પડી જાય છે। વરસાદમાં જાનહાની થવાના ફૂલ ચાન્સીસ છે। સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ અગર દમણમાં સિટીમાં કોઈ રોડની આજની તારીખમાં હોય તો એ રોડ 3 બત્તીથી લઈને મસાલ ચોક સુધી, અંબિકા સુપર સ્ટોર, ICICI બેંક, IDBI બેંક, દમણનો સૌથી મોટામાં મોટો પોશ એરિયો દિલીપનગર જેને કહેવામાં આવે છે, એ એરિયાના બહારથી લાગેલો આ રોડ અને દમણના બિઝનેસ હબ તરીકે જે જાણીતો છે, જેને બેન્કર સ્ટ્રીટ કહેવામાં આવે, તમામ મોટી મોટી બેંકો આવી છે, આ રસ્તાની હાલત એવી છે કે એક તરફ જીઓવાળા ખુદાન કરે છે, એક તરફ ગેસવાળા ખુદાન કરે છે, એક તરફ PWDવાળા ખુદાન કરે છે અને કોઈની સાથે આપસમાં તાલમેલ નથી અને એનો ખામિયાજો દમણમાં રહેતી જનતા ભોગવી રહી છે। આ કેટલા વર્ષથી આવી હાલત છે? મને તો આ રસ્તાની હાલત તો મને એવું લાગે છે કે પહેલે તો રસ્તા ખૂબ સારા હતા, મને યાદ છે હું પણ કોર્પોરેટર હતો નગરપાલિકામાં, વિશાલભાઈ ટંડે નગરપાલિકા અધ્યક્ષ હતા ત્યારે, રોડ ઘણા જ સારા હતા દમણના અને લોકો વાત કરતા હતા, લોકો દમણના રોડ વાપી અને ગુજરાતમાં વખણાતા હતા કે શું દમણના રોડ છે। આજે વાપીના રોડ સારા થઈ ગયા ને દમણના રોડ આટલી કફોડી હાલતમાં છે, આપની પાસે આટલા જુજારુ, આટલા ડાયનામિક અને જે પ્રશાસકની વાહવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કરી રહ્યા હોય એવા પ્રધાનમંત્રી, એવા પ્રધાનમંત્રી આટલા ડાયનામિક હોય અને પ્રશાસકની જો તારીફ કરતા હોય તો આ પ્રશાસક સુધી આ વાત PWDવાળા પહોંચાડતા નહીં હશે। મારી પ્રશાસકજીને નમ્ર વિનંતી છે, ગુજારિશ છે કે હવે સમય આવી ગયો છે, તમે પણ ઓગસ્ટમાં અહીંયા આવીને, ઓગસ્ટમાં તમને મારા હિસાબથી 1 વર્ષ પૂરું થવાનું છે એટલે હવે દમણના રોડ, એવું પણ લોક વાયકા છે કે દમણના રોડનો કોન્ટ્રાક્ટ ગુજરાતની કોઈ કંપનીને આપી દેવામાં આવ્યો છે, તમે 1 વર્ષ 1.5 વર્ષ સબર કરી જાઓ અને દમણના રોડ એકદમ ચીકના ચક થઈ જશે, પણ આ વાત તો હું વર્ષોથી સાંભળી રહ્યો છું એટલે આમાં કંઈ નક્કર કરવા જ પડશે અને જો કોઈ કરી શકતું હોય તો એ આદરણીય પ્રશાસક મહોદય પ્રફુલ્લભાઈ પટેલ આ કરી શકશે, કારણ કે એમનો તાલમેલ કેન્દ્ર સાથે, સેન્ટર સાથે ખૂબ છે, પ્રધાનમંત્રી સાથે ખુદ એમની પોતે પર્સનલ વાત કરે છે એટલે મોટી દમણમાં જે મોટા પ્રોજેક્ટ છે, દમણમાં જે મોટા કામ છે તો થશે, પણ લોકોની જે જીવદોરી છે, જીવાદોરી, લોકો આ રસ્તાથી ટ્રાવેલિંગ કરે છે, એમ્બ્યુલન્સ આ રસ્તાથી જાય છે, સ્કૂલના બચ્ચા આ રસ્તાથી જાય છે, દમણની મોટી મોટી સ્કૂલ સિટીમાં અવર લેડી ઓફ ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલ, શ્રીનાથજી સ્કૂલ એટ વાત્સલ્ય સ્કૂલ,
માછી માજન સ્કૂલ, શેરેન્ટન સ્કૂલ, આ બધી સ્કૂલ મોટી મોટી સ્કૂલ આ સિટીમાં આવી છે, તો આ રસ્તા જો અવરજવરના સારા હશે તો લોકોને ફાયદો થશે, ને તો એક એવી હોનારત થઈ જશે. આપની પાસે એક બ્રિજની હોનારત તો છે જ, કે પ્રશાસકને ત્યારે પણ અમે આહવાન કરેલું હતું કે આ બ્રિજની આવરદા પૂરી થઈ ગઈ છે, હવે આવાજાહી બંધ કરો. પણ કેલકર સાહેબને અમે બે બે ત્રણ ત્રણ વાર આવેદન પત્ર આપ્યા હતા, પણ કોઈ માન્યું નહીં. અને છેલ્લે 28 નાના નાના ભૂલકા અને બે ટીચર આ પુલમાં ભોગ બન્યા. અને આજે પણ દમણની જનતા જ્યારે આને યાદ કરે છે ત્યારે દમણની જનતાના રોંગટા ઊભા થઈ જાય છે. આજે દમણ એડમિનિસ્ટ્રેશન દમણને બરાબર સ્માર્ટ સિટી બનાવવા માટેની પહેલ કરતા હતા, તો તમને શું લાગે છે કે આ સ્માર્ટ સિટી બને એવું? સ્માર્ટ સિટીની વાત તો દૂર રહી, કારણ કે સ્માર્ટ સિટીમાં તો દીવ દાદરા નગર હવેલીનું નામ આવ્યું હતું. મને નથી લાગતું કે સ્માર્ટ સિટીમાં દમણનું નામ કેમ રહી ગયું. મને તો એવું લાગે છે, કોઈ પક્ષાપક્ષી નથી, કોઈ પાર્ટીને ફેવર કરતો નહીં કે હું પોતે કોંગ્રેસ પાર્ટીનો મહામંત્રી છું. જ્યારે પણ જરૂરત પડી ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના સાથી, એમના મિત્ર, કાઉન્સિલર સાથે તાલ મિલાવીને દમણના વિકાસમાં ઘટતું બનતું હોય તો પાર્ટી છોડીને હું કોઈ પણ મંચ પર ગમે ત્યારે મારા પ્રદેશ અધ્યક્ષનો આદેશ ના હોય છતાં પણ હું જોડાઈ જાઉં છું. કારણ એક છે, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના પાર્ષદ, ભારતીય જનતા પાર્ટીની અંદરૂની લડાઈ દમણના લોકોનો વિકાસ રૂંધી રહી છે. અને એના જ લીધે આજે દમણ માં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય, ભારતીય જનતા પાર્ટીના પાર્ષદ હોય, કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના નગર સરપંચ હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, કોઈ કશું પણ બોલવા તૈયાર નથી. તો લોકો પોતાની સમસ્યા લઈને ક્યાં જશે? જે ચૂંટાયેલી પાક છે, જે જનપ્રતિનિધિ છે, જેમને ખોબે ખોબે લોકોએ વોટ આપ્યા છે, એવો જ પોતાના વોર્ડની, પોતાના એરિયાની સમસ્યા જ્યારે કમ્પિટન્ટ ઓથોરિટી સુધી રજૂઆત નહીં કરશે, તો પછી લોકોની સમસ્યાનું હલ લોકોએ પોતે કરવાનું, લોકોએ પોતે રસ્તા પર ઉતરવાનું? તે દિવસ જો આવ્યા તો એ દમણ માટે ખૂબ દુઃખદ દિવસ હશે. મને જ્યાં સુધી યાદ છે કુશિલભાઈ, એક સોશિયલ મીડિયા ગ્રુપ બન્યું હતું વોઇસ ઓફ દમણ એનડીયુ, અને એક વર્ષ પહેલા તમે આ વસ્તુને લઈને ડેવલપમેન્ટ કમિશનર જીબીસિંહ સાથે મળ્યા હતા. વાત એવી હતી, એ મને બિલકુલ યાદ આવે છે. ગણપતિ ગણેશ ચતુર્થીનો ટાઈમ હતો ઓગસ્ટ 2016માં, અત્યારે પાછો ગણેશ ચતુર્થીનો ટાઈમ આવશે. અને વધારે વધારે હોનારત જ્યારે ગણેશ ચતુર્થીનો સમય આવવાનો હોય ત્યારે આપણે જોયું હશે કે દમણમાં બધી હોનારત થઈ ગઈ, વરસાદના લીધે થાય છે. એટલે એના પહેલાં આગ લાગવા પહેલાં પાણી નાખી દેવું અને પાણી આવવા પહેલાં પાર બાંધી દેવું, એવું પ્રશાસક પીડબ્લ્યુડી ટીમ, નગરપાલિકાની ટીમે કરી દેવું. એ લોકો શું કરે છે, વરસાદ પડી જાય છે અને ફૂલ પાણી ભરાઈ જાય છે અને વોર્ડમાંથી ફોન આવે છે ત્યારે બધા ઉતરી પડે છે, વોટ્સએપ પર, સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરે છે કે અમે કામ કરવા નીકળી ગયા, પોતાની પેન્ટ ઉપર ચડાવીને અમે અહીંયા છે ત્યાં છે. આનાથી કામ થવાનું નથી, કામ ત્યારે જ થશે. મને યાદ છે તમે જે વાત કરી એ ટાઈમ પર, મને યાદ છે નવીનભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ, હું પોતે, બેચણ મારા બીજા પ્રેસના મિત્રો અને અમે લોકો ત્યાંથી અંબિકા સુપર સ્ટોર જે અહીંયા આવ્યો છે એના સામેનો રોડ તમે જુઓ, એ રોડ એક સાઈડ એવો થઈ ગયો છે કે એમાં જીઓવાળાએ એક પટ્ટો પાડીને લાઈન ખોદી છે. એ લાઈનમાં સ્કૂટરવાળો જામ થઈ જાય તો એ નક્કી પડી જ જાય અંબિકા સુપર સ્ટોર પાસે. તો આ રોડના લીધે અમે જેબી સિંહ, ડેવલપમેન્ટ કમિશનર પાસે રજૂઆત કરવા ગયા હતા. સાહેબ ફાઇનાન્સનો પોસ્ટ બી ત્યારે સંભાળતા હતા, એમની પાસે જ્યારે રજૂઆત કરવા ગયા હતા એમને ત્યાંથી પીડબ્લ્યુડીને ફોન કર્યો છે. આ ઓગસ્ટ 2016ની વાત કરું છું અને ત્યારે દિવાળી આવવામાં 2-3 મહિના બાકી હતા, તો હવે તો દિવાળી પાછી આવી જવાની. જેબી સિંહ સાહેબે પીડબ્લ્યુડીના ઓફિસ અંદર ફોન કર્યો અને કીધું કે આ રોડ બહુ ખરાબ હૈ, એ રોડ આપ ઇસકા કુછ ભી કરકે હલ નિકાલ દીજીએ. પછી જેબી સિંહે અમને આશ્વાસન આપ્યું કે 15 દિવસના અંદર ભલે પેલી પાઇપલાઇન નાખી છે, એ પાઇપલાઇનની એક્સપેરિમેન્ટ થાય છે, પાઇપલાઇન કાચી છે, પાકી છે, એ પછી થશે, પણ અત્યારે ટેમ્પરરી કંઈ ન થાય તો એક ટાઇલ્સ, ચેકોર ટાઇલ્સવાળા જે રોડ આવે છે, જે ઘણી જગ્યા પર ધનપતિ ટર્નિંગ પણ બનાવે છે પેવર બ્લોકવાળા, એ પેવર બ્લોકવાળા રોડ પણ બનાવવા કહ્યું હતું. અને એમને કીધું હતું કે દિવાળી આને સે પહેલે પહેલે મેં આપકો એ આશ્વાસન દેના ચાહતા હું. આ જેબી સિંહ સાહેબના શબ્દ હતા, આટલા મોટા ઓફિસર જ્યારે આ શબ્દ અમને આપતા હોય તો એ દિવાળી આને સે પહેલે પહેલે એ રોડ એકદમ અચ્છા હો જાયગા. પણ એ રોડની હાલત તમે આજે પણ જો, આજે આજે 10 જુલાઈ 2017, એ રોડની હાલત સુધરવા કરતા એનાથી વધારે ખરાબ હાલતમાં છે. તો કોના પર વિશ્વાસ કરાય? જેબી સિંહ સાહેબે આશ્વાસન આપ્યું હતું, અમે આશ્વાસન લઈને પાછા આવી ગયા, આંદોલન કરવાના હતા, આંદોલન પણ સમેટી લીધું, તો હવે વિશ્વાસ કોના પર થાય? ખુરશીદભાઈ, જેવી રીતે દમણ એક બરાબર ટુરિસ્ટ સ્પોટ છે અને શુક્ર શનિ રવિ એ ટુરિસ્ટ અહીં આવતા હોય છે, તો હવે આ રસ્તાની બધા હાલતને જોઈને એ લોકો શું ઇમેજ લઈને પાછા જતા હશે? ખરી સાચી વાત તમે કરી નીરવભાઈ, કે દમણમાં રાજીવ ગાંધી સેતુ છે જે એકમાત્ર એવો પુલ છે જે નાની દમણ અને મોટી દમણને જોડતો પુલ, અને સૌથી વધારે ટુરિસ્ટ જંપોર બીચને પસંદ કરે છે કારણ કે જંપોર બીચ સફેદ રેતી એટલે વ્હાઇટ સેન્ડવાળો બીચ છે,
પથરીલો એરિયા નથી, દેવકા બીચમાં સ્વિમિંગ નહાવા માટે તકલીફ પડે કારણ કે પથ્થર માથામાં લાગી જાય. તો જંપોર બીચ ઘણાને પસંદ આવે છે, શાંત પણ છે અને જંપોર બીચ પર ડેવલપમેન્ટ, જંપોર બીચમાં એક્ટિવિટી પણ સારી છે. સૌથી પહેલાં તો મને એ વાત જાણીને અચરજ થાય છે કે આટલું નાનું આપનું ટેનિયા જેવું પ્રદેશ દમણ, અને એમાં કોઈ ટ્રાફિક કન્સલ્ટન્ટ, કોઈ ડિઝાઇનરને બોલાવીને સૌથી પહેલાં તો સિટી સેન્ટર પાસે જે સર્કલ છે, રાજીવ ગાંધી સેતુ નાની દમણ સાઈડ જ્યાં પૂરો થાય છે ત્યાં, યાની શરૂ થાય છે મોટી દમણ જવા માટે, મોટી દમણથી આવતા પૂરો થાય છે ત્યાં, કોઈ ટ્રાફિક કન્સલ્ટન્ટને લાવીને એક સારું સર્કલ બનાવવાની તાતી જરૂરત છે. સૌથી વધારે ટ્રાફિક કોઈ જગા પર જામ થતો હોય તો રાજીવ ગાંધી સેતુ પાસે. 5 થી 6 મોડ એવા છે કે જે બધા મોડ પર લોકોએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા પડે. ઉપરવાલાએ એક માનવને આંખ તો 2 જ આપી છે, ક્યાં ક્યાં ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરથી આપના કોઈ લિમિટેશન નથી, લોકો મોબાઈલ પર વાત કરતા હોય અને અકસ્માત થવાના ફૂલ ચાન્સીસ, અને અકસ્માત થયા પણ છે. પોલીસ પણ ગણ્યા ગાંઠ્યા છે, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પોતાના વરિષ્ઠ અધિકારી આવતા હોય ત્યારે પોલીસ ઊભા થઈ જાય છે અને પછી નાકામાં ખૂનામાં ખુરશી લઈને બેસી જાય છે, હું એ જાતે પણ જોયા છે. અને પછી ટ્રાફિક જામ થાય ત્યારે ટ્રાફિકની ટીમ આવે છે અને ટ્રાફિકનું બહાર હરવું કરે છે, પણ એમાં અત્યારે ઘણું મોડું થઈ જાય છે, ત્યારે એમ્બ્યુલન્સ પણ પાસ નથી થતી. એટલે મારું એવું કહેવાનું છે કે ટુરિસ્ટ જે પણ આવે છે એ ખૂબ જ નવાઈ પામે છે કે આટલું નાનું અમથું. વધારે ટુરિસ્ટ સુરતથી આવે છે, જો સુરત કેવું ડેવલપ થઈ ગયું છે, કારણ કે સુરતમાં પ્લાન કરીને નગરપાલિકા અને બીજી બોડી એકમેકનું સમન્વય છે, એમનું તાલમેલ છે અને સારું કામ કરી રહ્યું છે. આપણા અહીંયા કોઈ તાલમેલ નથી, પ્રશાસન પોતાની રીતે, પીડબ્લ્યુડી પોતાની રીતે, નગરપાલિકા પોતાની રીતે. અત્યારે તો બધી ઓથોરિટી પાંગળી થઈ ગઈ છે. ચલો બધી ઓથોરિટી પાંગળી હોય છતાં પણ પ્રશાસન મજબૂત હોય તો પ્રશાસને પોતાના શિરે લઈને આ એક સમસ્યા છે. અને તમે ત્યાં જાઓ ત્યારે એક ચાલવાની એક નાળી બનાવી છે, એ નાળી જો તોડી દે તો અર્ધો ટ્રાફિકનો ભાર તૂટી જાય. કેટલી વાર ઉમેશભાઈ પટેલ અને બીજા ઘણા લોકો રજૂઆત કરી ચૂક્યા છે, કેટલી વાર પેપરમાં એના ફોટા આવ્યા છે, પણ કોઈ એનો અસર નથી પડતો. પોતે સ્પોટ પર ટ્રાફિક ઇન્ચાર્જ આવવા જોઈએ, સ્પોટ પર પીડબ્લ્યુડીના ઇન્ચાર્જ આવવા જોઈએ, પ્રશાસકે 2 માણસની ટીમ નિમવા જોઈએ, અને બોમ્બેમાં, સુરતમાં, અમદાવાદમાં, બરોડામાં જોઈએ એટલા તમને નિષ્ણાંતો મળે છે જે આવીને પોતાની ડ્રોઈંગ રજૂ કરશે અને તમને ટ્રાફિક હરવું કેવી રીતે થાય એનો એક ઉપાય બતાવશે. એ ઉપાય પાલન કરવાનું પ્રશાસનનું કામ છે. પ્રશાસનને લાગે કે આ હવે સીધું અને સરળ છે અને એમાં ઓછા પૈસા ખર્ચાવાના છે તો આ કામ વહેલી તકે કરી લેવામાં આવે. आज बस इतना ही, अगले अंक की प्रतीक्षा कीजिए. तब तक देखते रहिए विकप न्यूज़.